અમદાવાદની 20 હોસ્પિટલના શબઘરમાંથી મૃતદેહોની અદલાબદલી થયાની ઘટના સામે આવી છે. બાવળામાં ભરબજારે જેની હત્યા થઈ હતી તે મિત્તલ જાધવના મૃતદેહને બદલે હોસ્પિટલના સ્ટાફે નસરીન બાનુ નામની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ તેના પરિવારને સોંપી દીધો હતો. મિત્તલના પરિવારે નસરીન બાનુના મૃતદેહને ધોલેરા પાસે તેમના પૈતૃક ગામે લઈ જઈ દફનાવી પણ દીધો હતો. હવે જ્યારે નસરીનના પરિવારજનો તેના મૃતદેહને કર્ણાટક મોકલવાની વ્યવસ્થા થઈ જતા વીએસ હોસ્પિટલમાં તેને લેવા પહોંચ્યા ત્યારે નસરીનનો મૃતદેહ ગાયબ હતો. આ અંગે તેમણે હોબાળો મચાવતા આ આખાએ છબરડાનો ભાંડો ફૂટ્યો. વીએસ હોસ્પિટલના શબઘરમાં મૃતદેહ બદલાઈ જવાની અતિ ગંભીર ભૂલ થયાનું જણાયા પછી પણ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલે તો કોઈ પણ જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આખી ઘટનામાં હોસ્પિટલની કોઈ ભૂલ નથી, આમાં તો પટાવાળાનો વાંક છે જેની ભૂલથી ડેડ બોડી બદલાઈ ગઈ છે. પરિવારે પણ મૃતદેહની ઓળખ કરવી જોઈતી હતી. જ્યારે મેયર બીજલ પટેલે આ ઘટનામાં વીએસ તંત્રની ભૂલ સ્વીકારતા કહ્યું હતું કે પરિવારજનોએ ડેડ બોડીની ઓળખ કર્યાની સહી કરી તે પછી તેને સોંપણી કરાઈ હતી. બીજી તરફ કર્ણાટકની જે મહિલાનો મૃતદેહ બાવળાની મિત્તલ સમજીને આપી દેવાયો હતો તેના પરિવારજનોએ વીએસ હોસ્પિટલને માથે લીધી હતી. હોસ્પિટલ સંકુલમાં તેમના પરિવારજનો અને અન્ય સગા આવી ગયા બાદ ધરણાના દ્રશ્યો સર્જાયા હતા અને તેમણે નસરીનનો મૃતદેહ ન મળે ત્યાં સુધી ઉભા થવાનો ઇન્કાર કર્યો હતો. આને પગલે હોસ્પિટલમાં ભારેલા અગ્નિ જેવો માહોલ વ્યાપ્યો હતો. આ બધા હોબાળા વચ્ચે બાવળાની મિત્તલ કે જેની હત્યા થઈ હતી તેનો મૃતદેહ તો હજી પણ વીએસ હોસ્પિટલના શબઘરમાં જ પડેલો છે. ધોલેરા પાસેના ગામમાંથી નસરીનનો મૃતદેહ કબર ખોદી બહાર કાઢીને પાછો લઈ અવાય ત્યાર પછી મિત્તલનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવશે. તો કર્ણાટકની મહિલાના પરિવારજનોએ વીએસમાં હોબાળો મચાવ્યો હતો. મિત્તલનો મૃતદેહ સમજીને મિત્તલના પરિવારજનો નસરીનનો મૃતદેહ લઈ ગયા હતા અને તેની દફનવિધિ પણ કરી દીધી હતી. ગઈકાલે અહીંયા એક પેશન્ટને એડમિટ કરવામાં આવે છે, એના મૃત્યુ જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. પરંતુ એમના સગાઓએ કીધું કે ભાઈ અત્યારે અમારા મોટાભાગના સગા કર્ણાટક છે એટલે એના કોલ્ડ રૂમમાં રાખવામાં આવે, એમની સામે એમને કોલ્ડ રૂમમાં રાખવામાં આવે, એનું મોઢું બતાવવામાં આવ્યું. આજે જ્યારે એમના સગાઓ બધા આવ્યા લેવા માટે ગયા ત્યારે મૃતદેહ ગાયબ જણાયો. એ લોકોએ કમ્પ્લેન કરી કે અમારો મૃતદેહ ક્યાં છે, ત્યારે એમ કહેવામાં આવ્યું કે કદાચ બદલાઈ ગયું છે. પણ બદલાયું પણ નથી, કારણ કે બાજુમાં જ પરમદેશી મર્ડર થયો હતો મિત્તલબેનનો, એનું મૃતદેહ અત્યારે પણ ત્યાં જ છે. તો બદલાયું કઈ રીતના? અમારી છોકરીને અમે કાલે લાયા અહીંયા સવારે 6 વાગે, દાની લીમડાથી અમને ત્યાંથી અહીંયા મોકલી. અહીંયાથી પછી આ લોકોએ કે કેસ બગડી ગયો છે ત્યાંથી, તો અહીંયા લાયા. તો અહીંયાથી પછી એ લોકો કે ખલાસ થઈ ગઈ, પોસ્ટમોર્ટમમાં જશે રિપોર્ટ, જે છે પોઈઝર છે કે શું છે, પોસ્ટમોર્ટમ કરીને અમને અત્યાર સુધી આ લાશ આપી નથી. ક્યાંક ને ક્યાંક જે બોડી બદલી નાખી એ કોની બેદરકારી? ડોક્ટરોની બેદરકારી ઓર સેક્રેટરી અને ફિર યહાં પે પોસ્ટમોર્ટમ કે લિયે બુલાયા હમકો, તો હમને દૂસરા સે પૂછા સલાહ લી, જો બોલે હા યે જરૂરી હૈ કરાંગે કે લિયે પોસ્ટમોર્ટમ કરાંગે હી પડેગા, તો હમને કહા ઠીક હૈ સર હમ કરા લેગે. તો જબ પોસ્ટમોર્ટમ કરા લિયા ઉસકે બાદમાં જબ બોડી અંદર રખી તો દિખાયા હમકો કે યે તુમ્હારી હૈ બોડી, દેખ લો ઇસકો સહી હૈ યા ગલત હૈ. તો હમને કહા સહી હૈ, તીન ચાર જણા આદમી ને દેખા બોડી કો સહી હૈ બોલા, ઉસકે બાદમાં ઉસકે અંદર જાંગે કી બોડી ઓર આજ હમકો લેંગે કા ક્યા બોડી, ઓર આજ હમ આયે યહાં પર તો બોડી ગાયબ હો ગઈ. પર અમે અહીંયા જુમાની નમાઝ પડીને જ્યારે અમે 2 વાગે બોડી લેવા અહીંયા આવ્યા ત્યારે અમે વચ્ચેની સેન્ટ્રલના જે કમ્પાર્ટમેન્ટ છે એની અંદર અમારી બોડી મૂકેલી હતી અને એની અંદરથી અમે જોવો જ્યારે બોડીનું કુલરની ડેસ્ક ઓપન કરીને ચેક કર્યું ત્યારે એની અંદર બોડી નથી.